અમરેલી રાજુલાના ભાજપના ઉમેદવારનો એક વિડીયો વાયરલ થયો છે। ભાજપના ઉમેદવાર છે હીરા સોલંકી, જેમનો એક વિડીયો વાયરલ થયો છે। ધાક ધમકી આપનારના ડબ્બા ડુલ કરી દઈશ તેવું હીરા સોલંકીએ ખાસ કહ્યું છે। માહોલ બગાડવાનો પ્રયાસ કરનારાઓ ચેતી જાય, સાથે ચૂંટણી પછી હું છું અને એ લોકો છે તેવું પણ હીરા સોલંકીએ કહ્યું છે। એક ઓડિયો ક્લિપ બહાર આવી છે જેમાં રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે। જાફરાબાદની ગ્રામીણ સભામાં ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ જોઈ લઈશું તેવો બફાટ કર્યો। એક વાત આપના ધ્યાન પર મૂકવાની છે, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ, એ વાત તેમણે કહી। કોઈના બાપ થી બીતા નહીં હોય અહીંયા હીરાલાલ, આજ આ ધાક ધમકી દેવા વાળા બધા નીકળ્યા છે ને અહીંયા, એ બધા એના ડબ્બા હું ગુલ કરી કાઢવાનું છું। બધા સમજી ગયા છે એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી। ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા છે અને ખૂબ હારામતે આપણે જીતીએ છીએ, બરોબર। માહોલ બગાડવાના પ્રયત્ન જે કરતા હોય એને કરવા દેજો, એ પછી ઇલેક્શન પછી હું છું ને એ છે। તો દશરથસિંહ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। દશરથસિંહ, આવા અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગુજરાતમાં, જે જે સભાઓ ગજવી રહ્યા છે, ઉમેદવારો કહી રહ્યા છે, હીરા સોલંકીનો આ જે વિડીયો વાયરલ થયો છે, શું વધુ વિગતો મળી રહી છે? તે જનતાને કઈ રીતે અપીલ કરી રહ્યા છે કે ભાઈ ધાક ધમકી આપી રહ્યા છે? હું ચોક્કસથી પ્રીતિ જણાવી દઉં તો ખાંભા રાજુલા વિધાનસભાની બેઠકમાં ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જાફરાબાદની ગ્રામીણ સભામાં ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ બફાટનો વિડીયો વાયરલ થયો, જેમાં વાત ધ્યાનમાં મૂકવામાં આવી છે કે આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ કોઈના બાપથી આ વખતે બીતા નહીં અને હું હીરા સોલંકી બેઠો છું, ત્યારે ધાક ધમકી આપવા વાળાના નીકળ્યા છે તે બધાના ડબ્બા ગુલ કરી દેવાનું, ત્યારે આ માહોલ ડહોરવા નીકળ્યા છે ત્યારે સમાજે ધ્યાન રાખવું પડશે તેવી ખાલી જાફરાબાદ ને સાચવી લેતો, બાકી બધું મારા પર મૂકી દો, ત્યારે હીરાભાઈ સોલંકી નો વિડીયો વાયરલ થતા ખાંભા રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ભારે ચર્ચાઓ જાગી છે, ત્યારે ભાજપ આ વિસ્તારમાં ગઈ ટર્મમાં હારી ગયું હતું, ત્યારે જેને લઈને અત્યારે હીરાભાઈ સોલંકીનો આ વિડીયો છે તે ભારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે। બિલકુલ, હીરા સોલંકી અમરીશ ડેર વચ્ચે જંગ છે ને, એમાં ગઈ વખતે 2017માં તે હાર્યા હતા। આભાર દર્શનસિંહ સમગ્ર વિગતો માટે। તો ખાસ હીરાભાઈ સોલંકી જે કહી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર અત્યારે ઉમેદવારો કરી રહ્યા છે, પરંતુ એક અપીલ કરવાની હોય છે, કારણ કે મતદારો જે છે એ લોકશાહીના આ પર્વની ઉજવણી પોતે સ્વતંત્ર હોય છે કે કઈ પાર્ટીને કયા ઉમેદવારને ચૂંટી કાઢે છે। ત્યારે હીરા સોલંકી જે રાજુલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તે રીતસર ધાક ધમકી આપતા જોવા મળ્યા। એક અપીલ નહીં, પરંતુ ગુસ્સામાં જાણે પોતાના હક માટે માંગણી કરતા હોય, ભાઈ મત તો મને જ આપજો, જાફરાબાદ તમે સાચવી લેજો, બહારનું બધું હું જોઈ લઈશ, જે ધાક ધમકી દેવાવાળા નીકળ્યા છે તેના ડબ્બા હું ગોલ કરી કાઢવાનો છું તેવું પણ તેમણે કહ્યું।